નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ વૈશ્વિક સમસ્યાઓ, પર્યાવરણની વૈશ્વિક સમસ્યાઓ, એ પૈકીની ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, એસિડ રેઇન અને પ્રદૂષણ, આ બધી પર્યાવરણની અત્યારે એક વૈશ્વિક સમસ્યા ઊભી થઈ છે. તેમાંની આપણે એક સમસ્યા ગ્લોબલ વોર્મિંગ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ગ્લોબલ વોર્મિંગ વિશે હું તમને માહિતી આપીશ, થોડુંક લખીને બતાવીશ અને થોડીક ઇમેજ બતાવીશ, તો એ માટે તમે સજ્જ રહો. તો આપણે ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગ કઈ રીતે સર્જાય છે? તો તમે બધા જાણો છો કે પૃથ્વીનું તાપમાન વધવાથી ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. તેના માટે શું જવાબદાર છે? તો કે ગ્રીન હાઉસ વાયુ. ગ્રીન હાઉસ વાયુઓ ક્યાં ક્યાં છે? તો કે CH4 મિથેન, પછી CFC ક્લોરોફ્લોરો કાર્બન અને CO2 કાર્બન ડાયોક્સાઇડ. આ ત્રણ ગ્રીન હાઉસ વાયુઓ છે જે પૃથ્વીના તાપમાનને ગરમ કરી રહ્યા છે. કઈ રીતે ગરમ કરી રહ્યા છે? તો કે આ વાયુઓ વાતાવરણમાં પ્રદૂષણથી ઉમેરાય છે. પ્રદૂષણના લીધે ગ્રીન હાઉસ વાયુઓ ઉમેરાય છે. હવે એ કઈ રીતે અસર કરે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ, હું તમને એક ઇમેજ બતાવું, જુઓ. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ, આ ત્રણેય વાયુઓ એના માટે જવાબદાર છે. હવે તમે જોશો, આ કાર્બન ડાયોક્સાઇડ વાયુઓના અણુઓ છે જે એક સાથે બધા ભેગા થઈ અને બોન્ડ બનાવી અને ખૂબ જ પ્રબળ થાય છે. હવે પ્રદૂષણ કઈ રીતે થાય છે? પ્રદૂષણના કારણો, વાહનોના ધુમાડા, ફેક્ટરીઓની ચીમની, તો આ ધુમાડો વાતાવરણને પ્રદૂષિત કરે છે અને જે ગ્રીન હાઉસ વાયુઓ છે તે વાતાવરણમાં ફેલાય છે. અને આવી રીતે તમે ફોટામાં જોઈ શકો, આ ચીમની છે તેમાંથી વાયુઓ નીકળી રહ્યા છે, ચીમનીઓના ધુમાડામાંથી. આ વાયુઓ વાતાવરણમાં આવી રીતે પૃથ્વીની ફરતે કવર કરે છે અને આ કવર થયા પછી કઈ રીતે અસર કરે છે? તો કે સૂર્યનો જે તાપ આવે છે, ઈ તાપમાં છે ને અલ્ટ્રાવાયોલેટ કિરણો, પાળ જાંબલી કિરણો આવેલા હોય છે, જે આ પૃથ્વીના વાતાવરણમાં આવતા તે CO2 કાર્બન ડાયોક્સાઇડ અને આ જે ગ્રીન હાઉસ વાયુઓ છે તે એને શોષી લે છે અને વાતાવરણને ગરમ કરે છે. વાતાવરણ ગરમ થતાં પૃથ્વીનું તાપમાન પણ વધે છે, જેને આપણે ગ્રીન હાઉસ કહીએ છીએ. અને પૃથ્વીના ફરતે આ અણુઓ એક પ્રકારનું પડ બનાવી અને વાતાવરણનું તાપમાન વધારવામાં સહાય કરે છે.
હવે આ અણુઓ પૃથ્વીનું તાપમાન વધારતા હોવાથી પૃથ્વી અને તેનું વાતાવરણ ખૂબ જ પર્યાવરણ જોખમી થાય છે અને પૃથ્વી ઉપર અનેક સમસ્યાઓ સર્જાય છે, જેવી કે એસિડ રેઇન, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, અને સૌથી મહત્વની વસ્તુ ગ્લોબલ વોર્મિંગમાં શું થશે તો કે પૃથ્વીનું તાપમાન વધતા ધ્રુવ પ્રદેશમાં આવેલો બરફ છે તે ઓગળશે અને દરિયાની સપાટી ઉપર આવશે, જેથી પૂર આવવા અને આપણે સુનામી જેવી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે અને પૃથ્વી ઉપર પાણી પણ ફરી વળે છે. તો આપણે ગ્લોબલ વોર્મિંગમાં મેં તમને સમજાવ્યું એમ રીતે કે પૃથ્વીનું તાપમાન વધતા જે વાયુઓ અસર કરે છે એ વાયુ માટે આપણે શું કરી શકીએ તો કે આપણે વૃક્ષો વાવવા જોઈએ, જેમ કે આ બાળક જો અહીંયા વૃક્ષ વાવી રહ્યું છે, વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષ વાવવા જોઈએ, જાહેર વાહનનો ઉપયોગ કરવો જોઈએ, પોતાની પ્રાઇવેટ કાર લઈને જાઓ જેથી પેટ્રોલ બગડે અને ખનિજ તેલ આપણું ઓછું થાય, એના લીધે પ્રદૂષણ ફેલાય, બરાબર. તો આપણે વૃક્ષો વાવવા જોઈએ અને કારખાનાઓ, મિલો અને એની ચીમની ઉપર ફિલ્ટર લગાવવું જોઈએ. જાહેર વાહનોનો ઉપયોગ કરવાથી આપણે શું કહેવાય, આપણે ખનિજ તેલ બચાવી શકીએ, એવી રીતે વૃક્ષો વાવી શકીએ અને આપણે પોતાની રીતે પણ પર્યાવરણ માટે જાગૃતિ લાવી શકીએ. શાળા સ્કૂલોમાં અને કોલેજોમાં એવી રીતે પર્યાવરણ જાગૃતિ માટેના કાર્ય કરી શકીએ. પૃથ્વી આવી રીતે સમસ્યામાં આવી હોય તો આપણે શું કરી શકીએ, આમાં એના ફોટા છે. આ જુઓ, પૃથ્વીનું તાપમાન વધી ગયું છે, પૃથ્વીના મોઢામાં થર્મોમીટર રાખ્યું છે ને એનું ચેકઅપ કર્યું છે, તો પૃથ્વીનું થર્મોમીટર રાખતા એનું તાપમાન એટલું વધી ગયું છે કે પૃથ્વી બીમાર પડી ગઈ છે, બરાબર. એની પાસે ડોક્ટર સાહેબ આવે છે, ડોક્ટર પૃથ્વીની તપાસ માટે આવે છે અને એનું પરિણામ શું આવે તો કે થર્મોમીટરથી ડોક્ટર ચેકઅપ કરે છે તો પૃથ્વીનું તાપમાન વધેલું હોય છે. પછી શું થાય છે તો કે ડોક્ટર પૃથ્વીને એક રોગ બતાવે છે અને એ રોગનું નામ છે ગ્લોબલ વોર્મિંગ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મેં કીધું એમ કે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે આપણે વૃક્ષો વાવીએ, પર્યાવરણની જાળવણી કરીએ, તાપમાન ન વધે માટેના પ્રયત્નો કરીએ, ક્લોરોફ્લુરોકાર્બન, CH4 મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, એના માટે બચવા માટે આપણે શું કરી શકીએ તો કે એક જ વિકલ્પ છે, પર્યાવરણની જાળવણી. જો આ વૃક્ષ છે, વૃક્ષ જો પોતાના હાથમાં ચમચી છે અને કાર્બન ડાયોક્સાઇડના અણુઓને ખાઈ રહ્યું છે, તો વૃક્ષ શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડને પોતાના શ્વસનમાં ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાંથી ઓછો કરી શકે છે, બરાબર. એટલે આપણે વૃક્ષોનું જતન કરીએ, પર્યાવરણનું જતન કરીએ, ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓથી બચીએ અને આપણા ઘરમાં પણ બધાને પ્રદૂષણ ના ફેલાવે, વાતાવરણમાં ધુમાડો અને જે તાપમાન વધી રહ્યું છે પ્રદૂષણના લીધે, એનાથી બચવા માટે આપણે ઘરમાં પ્રયત્ન કરીએ. હવે દિવસે ને દિવસે પૃથ્વી અને આજુબાજુનું પર્યાવરણ, વાતાવરણ બહુ આપણે માનવીય પ્રવૃત્તિથી ખૂબ જ આપણે પૃથ્વીને ડેમેજ કરી છે, એનાથી બચવા આપણે હવે જાગૃત થવું જ પડશે. અત્યારે પણ આપણે અનુભવી રહ્યા છીએ કે આપણા માનવીય ખટપટ જે પર્યાવરણમાં થઈ રહ્યું છે એના લીધે આપણે પણ અટાણે એક સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. તો બને તો આપણે આ પ્રત્યે જાગૃત થઈએ, પૃથ્વીને બચાવીએ અને ભવિષ્યમાં આવી મહામારી અને એને સામનો ન કરવો મળે એ માટે થઈને જાગૃત થઈએ. ધન્યવાદ.